તો જે પ્રમાણે મહત્વના સમાચાર મળી રહ્યા છે, અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ નાજુક છે. લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ અમિત શાહ તેમને મળવા માટે પહોંચ્યા હતા. લાઈફ સપોર્ટ સિસ્ટમ પર વાજપેયી છે. યુરિન ઇન્ફેક્શનથી તેઓ પીડાઈ રહ્યા છે. 11 જૂનથી તેઓ એઇમ્સમાં દાખલ છે. લાલ કિલ્લા પર ભાષણમાં મોદી અટલજીને યાદ કર્યા હતા. તો 3 વાર વડાપ્રધાન તેઓ રહી ચૂક્યા છે. એઇમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે. તો છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં હાલ કોઈ સુધારો જણાતો નથી. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તો ભાજપના અગ્રણી નેતાઓ તેમને મળવા માટે પહોંચ્યા છે. તો સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેમની તબિયત વિશે જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. અને આ અંગે વધુ જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નવલકાંત સિન્હા. જી નવલકાંત, બતાઈએ કે જિસ તરહ સે અટલ બિહારી વાજપેયી અભી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હૈ, ઉનકી કૈસી વહાં કી પરિસ્થિતિ હૈ? અટલ બિહારી વાજપેયી નેતા હૈ કે પૂરે દેશ મેં ઉનકે લિયે પ્રાર્થના કી જા રહી હૈ ઓર વો એક એસે સર્વમાન નેતા હૈ કે વિપક્ષ ભી ઉનકે પ્રતિ સિમ્પેથી રખતા હૈ. આપ સમજ સકતે હૈ કે જો પશ્ચિમ બંગાળ કે મુખ્યમંત્રી હૈ મમતા બેનર્જી, વો દિલ્હી પહોંચ રહી હૈ, નીતિશ કુમાર દિલ્હી પહોંચ રહે હૈ, તો સભી દલ કે લોગ ઉનકે બીચ મેં અટલજી કી બડી અચ્છી છબી રહી હૈ ઓર યે બતાતા હૈ કે ઉનકી શખ્સિયત કિતની બડી થી. મેરે ખ્યાલ સે આઝાદી કે બાદ જો નેતા ઇસ દેશ મેં પનપે હૈ, બડે હુએ હૈ, ઉનમે અટલ બિહારી વાજપેયી એક બહોત બડા નામ હૈ ઓર ઇસ સમય જો ઉનકી સ્થિતિ હૈ, જિસ તરહ કા જો બુલેટિન એમ્સ કી તરફ સે જારી કિયા ગયા હૈ, નિશ્ચિત રૂપ સે ઉનકી હાલત બહોત હી ક્રિટિકલ બની હુઈ હૈ. લાઈફ સપોર્ટ સિસ્ટમ પે હૈ, લેકિન જો માહોલ લગ રહા હૈ ઉસસે લગ રહા હૈ કે જો ખબરે આ રહી હૈ વો બહોત અચ્છી ખબરે નહીં હૈ. નવલકાંત જી, બતાઈએ કે અભી હાલ વહાં કી સ્થિતિ ક્યા હૈ એઇમ્સ કી? જી દેખિએ, એઇમ્સ મે લગાતાર જો બડે કેન્દ્રીય મંત્રી હૈ, VIPs હૈ, ઉનકે આને જાને કા દોર બના હુઆ હૈ ઓર જો BJP કાર્યાલય હૈ વહાં પે ભી લોગ ઇકઠ્ઠા હુઆ હૈ ઓર જિસ તરહ સે વહાં પે જો 15 અગસ્ત કી સજાવટ હુઈ થી, જિસ તરહ સે લાઇટે લઈ થી BJP કાર્યાલય પે, જિસ તરહ સે વો હટાયા જા રહા હૈ ઉસસે સાફ નજર આ રહા હૈ કે યે કુછ અચ્છે સંકેત નહીં કર રહે હૈ. નવલકાંત જી, બતાઈએ કે અટલ જી કે સ્વાસ્થ્ય કે લિયે અલગ અલગ જગહ પે ઉનકે લિયે દુઆએ પૂજાએ હો રહી હે? જી હા, જીતને ભી લોગ હૈ અટલ જી સે એક ઇમોશનલ અટેચમેન્ટ રખતે હૈ, એક લગાવ રખતે હૈ. નિશ્ચિત રૂપ સે કોઈ ભી ઇતને બડે નેતા કો, ઇતની બડી શખ્સિયત કો નહીં ચાહેગા કે ઉનકા આશીર્વાદ જો યહાં કે લોગ હૈ, જો યે દેશ હૈ, ઇસ પે આશીર્વાદ ઉનકા બના રહે, વો સ્વસ્થ હો, એસી કામના સબ લોગ કર રહે હૈ, ચાહે વો ભારતીય જનતા પાર્ટી કે લોગ હો, ચાહે વિપક્ષ હો ઓર ચાહે આમ જનતા હો. જી નવલકાંત જી, ધન્યવાદ જ્યાદા જાણકારી દેને કે લિયે. તો જે પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ અમિત શાહ તેમને મળવા માટે પહોંચ્યા હતા, ગઈકાલે વડાપ્રધાન મોદી તેમને મળવા માટે પહોંચ્યા હતા. અટલજી હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 3 વાર તેઓ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તો 11 જૂનથી તેઓ એઇમ્સમાં દાખલ છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બોલી નથી શકતા. તો એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં એક ટીમ સતત હાલ વાજપેયીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એઇમ્સ તરફથી બુધવારે સાંજે તેમનું હેલ્થ બુલેટિન રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું બુલેટિન હાલ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જરૂર જણાશે તો બીજું પણ બુલેટિન, તેમનું હેલ્થ બુલેટિન રજૂ કરવામાં આવશે. તેમની સ્થિતિ હાલ નાજુક જણાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ જ સુધારો આવ્યો નથી. તેમને હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તો અલગ અલગ જગ્યાએ તેમના સ્વાસ્થ્ય સુધરે તેના માટે અલગ અલગ જગ્યાએ દુઆઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ તેમના માટે હવન કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભાજપના અગ્રણીઓ તેમની તબિયત જોવા માટે, તેમની સ્થિતિ જાણવા માટે તેઓ હાલ એઇમ્સ પહોંચી રહ્યા છે. અલગ અલગ ભાજપના અગ્રણીઓ પહોંચી રહ્યા છે. સુષ્મા સ્વરાજ પણ ત્યાં પહોંચ્યા હતા. તો સાથે જ અમિત શાહ અને વેંકૈયા નાયડુએ પણ તેમની તબિયતને સુધારા માટે માહિતી આપી હતી. સાથે જ વાત કરીએ તો તેમને હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.